ધોલારાજા ડેમને ભુજની પાણીની જરૂરિયાતની નજરે મોટો બનાવવા, ભાડાના કામો માટે લોકોને થતી અગવડો દૂર કરવા, શિવપારસ મંદિર પાસે દબાણો હટાવવા સહિતના મામલે ભુજ ખાતે યોજાયેલી પ્રાંત કક્ષાની સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. પ્રભારી મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ મટન માર્કેટને અન્ય સ્થળે ખસેડવા, રખડતા ઢોરો સંબંધે કાર્યવાહી કરાવવા વગેરે પ્રશ્ને રજૂઆત કરી હતી. નગરપાલિકાના અધ્યક્ષા શ્રી લતાબેન સોલંકી અને ઉપપ્રમુખ શ્રી રામ ગઢવીએ ધુનારાજા ડેમના વિસ્તૃતિકરણ કરવા, કાયમી ચીફ ઓફિસરને નિમણૂક કરવા, તાલુકા પંચાયતના અધ્યક્ષ હરીશ ભંડેરીએ નદી નાળા ઉપર દબાણો વધતા જતા હોવાની રજૂઆત કરી હતી. તાલુકા ભાજપા પ્રમુખ ધનજીભાઈ ભુવાએ સુખપર શિવપારસ પાસે જમીન દબાણો હટાવવા માંગ કરી હતી. ભાડાના પૂર્વાધ્યક્ષ કિરીટ સોમપુરાએ ટીપી અને ડીપી સ્કીમના કામો અભિરાયે મુકાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ભુજના લોકો ભાડાના કામો માટે અનેક પ્રશ્નો અગવડરૂપ હોવાની બેઠકમાં રજૂઆત કરી હતી. પ્રભારી મંત્રીશ્રીએ તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નિયતિબેન પોકાર, ભરત રાણા, ઇન્ચાર્જ અધિક કલેક્ટર શ્રી મેહુલ જોશી સહિત વિવિધ વિભાગોના પ્રાંત કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.